समाचार अमदावाद थी जे इम्पीरियल बेकरी मां दरोड़ा पाड़वामां आव्या जार बाद दौड़धाम मची गई छे। बेकरी मां कीड़ा अने मकोड़ा सहित जीव जंतु देखाया। बेकरी मां तात्कालिक साफ सफाई शुरू करवामां आवी छे। टीवी 9 नो कैमरो जोता ज बेकरी मां साफ सफाई हाथ धरवामां आवी छे। बेकरी मां मोटा प्रमाण मां गंदगी जोवा मळी। बेकरी मां बनती वस्तुओं मां जीवातो पण जोवा मळी हती। અમદાવાદની ઇમ્પિરિયલ બેકરીમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને જ્યારે ટીવી 9 નો કેમેરો ત્યાં પહોંચ્યો તો કેમેરાને જોઈને સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે। આ બાબતે અમારા સંવાદદાતાએ તપાસ કરી સંવાદદાતા જિગ્નેશ ઉપસ્થિત છે। જિગ્નેશ, શું છે વિગતો? માનસી, ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય કે ખાદ્ય ચીજ વસ્તુઓ જ્યાં બનતી હોય ત્યાં હાઇજેન કન્ડિશન જો જાળવવામાં ન આવી હોય તો લોકો માટે મુશ્કેલીનો સમય આવનારા દિવસો બની શકે। અને આ જ બાબતની તપાસ હેલ્થ વિભાગ દ્વારા કરવામાં આવતી હતી, જ્યાં બેકરીના આ દ્રશ્યો છે કે જ્યાં કોઈપણ પ્રકારે સ્વચ્છતા બાબતે ધ્યાન આપવામાં આવ્યું નથી, જે બેકરીમાં વપરાતી વસ્તુઓ છે તે પણ યોગ્ય રીતે સાફ સફાઈ કરવામાં આવતી ન હોય તે પ્રકારના દ્રશ્યો છે। સાથે બીજી તરફ અનેક જગ્યાઓ પર કીડા મકોડા સહિતની જગ્યાઓ જોવા મળી, કરોડિયા જોવા મળ્યા કે જ્યાં કોઈ પણ પ્રકારે સાફ સફાઈ યોગ્ય રીતે કરવામાં ન આવી હોય। હાલ આ બેકરી સીલ કરવાની સૂચના આપવામાં આવી છે, જેથી કરીને તમામ માલસામાન બહાર, જે ખાદ્ય ચીજવસ્તુઓ છે તે બહાર લઈ લેવા માટેની સૂચના અપાઈ છે। જે હાઇજીન કન્ડિશન કહી શકાય તે કોઈ પણ પ્રકારે પ્રોપર મેન્ટેન કરવામાં આવતું ન હતું, અને એટલા માટે જ આ બેકરીને સીલ કરવા માટે ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે રો મટીરિયલ રાખવામાં આવતું હોય ત્યાં પણ સ્વચ્છતા બાબતે ધ્યાન આપવામાં આવ્યું નથી। આપણી સાથે હેલ્થ ઓફિસર છે, તેમની સાથે વાત કરીશું। કેતનભાઈ, કયા પ્રકારનું ચેકિંગ અને કઈ રીતની તપાસમાં બાબત જાણવા મળી? ત્યારે અનહાઇજેનિક કન્ડિશનમાં આપણે જે તમે જોઈ શકો છો એમાં જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણેના શિડ્યુલ 4 નિયમ મુજબ જે અનહાઇજેનિક કન્ડિશન છે, સેનિટરીને લગતી કોઈ એમની સ્વચ્છતા કે સફાઈ નથી જોવી, એના અનુસંધાને સાહેબની સૂચના મુજબ યુનિટને સીલ કરવાની કાર્યવાહી કરી। જે સ્વચ્છતાની બેદરકારી કહી શકાય તેમાં કયા કયા પ્રકારની વસ્તુ, કીડા મકોડા સહિતની કયા પ્રકારની વસ્તુ આપે? ઇન્સેક્ટ છે, ઇવન તો ડસ્ટ છે, માલસામાન એમનું રો મટીરિયલ અનહાઇજેનિક કન્ડિશનમાં સ્ટોર કરેલું છે। ટૂંકમાં જે માનસિક દ્રશ્યો છે બતાવીશું કે જે લોટ રાખવામાં આવતો હોય છે, મેંદો રાખવામાં આવતો હોય છે, તે જગ્યા પણ ખૂબ જ પસંદ ન આવે તે પ્રકારની જોવા મળી રહી છે। અને ટીવી 9 પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે કે જે દ્રશ્યોમાં સ્પષ્ટ થઈ રહ્યું છે કે બેકરી પ્રોડક્ટમાં કેટલેક અંશે બેદરકારી દાખવવામાં આવી હતી, અને આ જ બાબતને લઈને બેકરીને સીલ મારવાની સૂચના અપાઈ છે। જી જિગ્નેશ, બિલકુલ આભાર આપનો। લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। આ બાબતે આરોગ્ય વિભાગે તપાસ અને કાર્યવાહી પણ શરૂ કરી છે।